પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. તેની વચ્ચે આંદોલન પાર્ટ ટુ ને લઈને સંકલન સમિતિની બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની બેઠકનો દોર ચાલી રહ્યો છે. બેઠક બાદ સમિતિના સભ્યો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળીને આંદોલનને લઈને રણનીતિ ઘડશે. ક્ષત્રિય આગેવાનો દ્વારા 19 તારીખ સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, ત્યારે હવે રૂપાલાની ઉમેદવારી રદ ન થતા આંદોલન પાર્ટ ટુ ને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંકલન સમિતિને મળીને આંદોલનની આગળની રણનીતિ ઘડશે. સંવાદદાતા ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે. વીરેન્દ્ર, ક્ષત્રિયોની આગળની રણનીતિને લઈને અત્યારે શું ચર્ચા થઈ રહી છે? બિલકુલ થી હિના, કે જે ક્ષત્રિય સમાજ છે તે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે વિરોધ હતો તે યથાવત જોવા મળી રહ્યો છે. 19 તારીખનું ક્ષત્રિય સમાજ દ્વારા જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, ફોર્મ પરત ખેંચવાની વાત હતી, પરંતુ હજી સુધી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ઉમેદવારી ભરવામાં આવી છે ને તે ફોર્મ હજી સુધી પરત ખેંચવામાં નથી આવ્યું. ત્યારબાદ સંકલન સમિતિ દ્વારા જે બેઠકોનો દોર હતો તે હાલ યથાવત જોવા મળી રહ્યો છે. બપોરના 2 વાગ્યાના અરસાથી જ સંકલન સમિતિની બેઠક હતી તે શરૂ થઈ હતી. તે બેઠક પૂર્ણ થાય ત્યારબાદ જે અલગ અલગ સંગઠનો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પહેલાં એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગોતા રાજપૂત ભવન આવેલું છે, તે ખાતે ક્ષત્રિય સમાજ છે, સંકલન સમિતિ છે, તેમની બેઠક યોજાવાની છે. તમામ જે અલગ અલગ સંસ્થા છે, સંગઠનો છે, તે લોકો હાલ ગોતા ખાતે જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં એકત્રિત થઈ રહ્યા છે. સંકલન સમિતિ દ્વારા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ જે સંકલન સમિતિ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ પરત નથી ખેંચવામાં આવતું તો પાર્ટ બી જે હતો તેની રણનીતિ ઘડવામાં આવશે. એટલે કે રણનીતિ તો જો સંકલન સમિતિ હતી તેના દ્વારા ઘડી લેવામાં આવી હતી, પરંતુ જે સમાજ સંગઠનો અલગ અલગ જે સંગઠનો અલગ અલગ જિલ્લા વાઇઝ જે છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને ત્યારબાદ જે સમગ્ર આંદોલન કઈ દિશામાં લઈ જવું, કેવી કયા પ્રકારનું આંદોલન ચલાવવું, કેવી રીતના વિરોધ પ્રદર્શન કરવું તે મુજબની ચર્ચા કરવામાં આવી રહી હતી. બીજી બાજુ જો હિના વાત કરવામાં આવે તો ઠેર ઠેર હાલ અલગ અલગ જિલ્લાઓની અંદર પણ જે ક્ષત્રિય સમાજ છે તેની અંદર વિરોધ યથાવત જોવા મળતો હોય છે. બીજી બાજુ અત્યાર સુધી તો તેમના દ્વારા આવેદનપત્રોની વાત હતી, રેલીઓની વાત હતી, તે તમામ આવેદનપત્રો આપી દેવામાં આવ્યા, રેલીઓ હતી તે રેલીઓ કરવામાં આવ્યા, પરંતુ જે ક્ષત્રિય સમાજ હતો જે તેને પરિણામ જે મુજબ જોઈતું હતું તે પરિણામ હજી તેમને તે મુજબ મળ્યું નથી. એટલે કે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજ અત્યાર સુધી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો, પરંતુ હવે ભારતીય જનતા પક્ષ સામે જો મોરચો માંડે તો કોઈ નવાઈની વાત નહીં હોય. એટલે કહી શકાય કે આ જે મિટિંગો છે તે મિટિંગો પૂર્ણ થયા બાદ જે સંગઠનો છે તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અલગ અલગ જો જિલ્લાઓમાં તાલુકાઓની અંદર વિરોધ પ્રદર્શન વધે તો કોઈ નવાઈની વાત નહીં હોય. હિના જી, બિલકુલ. વીરેન્દ્ર, અત્યારે દ્રશ્યોમાં જે રીતે તમે બતાવ્યું એ પ્રમાણે લોકો અત્યારે આવી રહ્યા છે, ક્ષત્રાણીઓ હોય કે ક્ષત્રિય સમાજના પુરુષો હોય તે લોકો ભેગા થઈ રહ્યા છે ને આ મિટિંગ કરશે, ત્યારબાદ નક્કી થશે કે આગળની રણનીતિ શું હશે. કે તમામ પ્રકારની અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. વીરેન્દ્ર, આભાર અત્યારે.